गुजरात एक्सप्रेसમાં હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો ભરૂચમાં ઉછાલી ગામ પાસે આવેલ બ્રિજ ઉપર વાહનો જતા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભારે વાહનો જતા હોય તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર બ્રિજ પર વરસાદને કારણે મસમૂટો ભૂવો પડી ગયો છે બ્રિજ જર્જરિત બનતા તંત્ર દ્વારા મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે अंकलेश्वर टू स्टेच्यू ऑफ यूनिटी जो रास्ता है ये अभी बंद हो रही है और केवल लाइट व्हीकल ही पास कर पाएगी इसमें हैवी व्हीकल अलाउड नहीं हो पाएंगे ब्रिज डैमेज हो चुके हैं इसके वजह से हैवी व्हीकल को पास करने की परमिशन नहीं होगी इस रूट पे અમરેલીમાં ભારે વરસાદ પડવાને કારણે જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ભારે વરસાદને લીધે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે કેટલાક ખેતરોમાં પાણી ઓસર્યા બાદ માટી સાવ ઢીલી થઈ જતા ખેડૂતો ખેતરે નથી જઈ શકતા અને ખાતર નાખવા નથી જવાતું જેથી ખેડૂતોના કપાસ અને મગફળી જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે આજ 20 દિવસથી સતત વરસાદ ચાલુ છે ખેતરમાં ગરવા દેતો નથી વરસાદ નીંદવાનું બાકી છે અને સોડ બધા પીળા પડી ગયા છે વરસાદ બંધ રહે તો અમે નીંદવા જઈને તો કક થાય 50 વીઘાની માંડવી છે 30 વીઘાનું વણ છે 10-12 વીઘાની સિંગ છે 10-11 વીઘાનું કપાસ છે એટલે વેહક જમણ થાય એક ધારો વરસાદ છે પાણી ખેતરમાં ભર્યા અને ખેતર વેતા થઈ ગયા અત્યારે હવે આપણા ખેતરમાં ઘરાય એવું નથી નીંદવાનું બાકી હાથી નથી હાલતા ઊભા સોડવા હુકાય જાય કરવું હું ખેડૂ કરે કરે હું ખાતર બિયારણ બધું નાખ્યું હવે ઉભો લીલો દુષ્કાળ જેવું છે આમાં એટલો વરસાદ છે એક ધારો અમરેલી જિલ્લામાં છેલ્લા 20-22 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે વરસાદને પગલે જગતના તાતની હાલત કફોડી બની છે અને લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ ત્યારે આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લાના તાલુકા વિસ્તારમાં જોઈએ તો વરસાદ છે તે રહેતો નથી અને વરસાદને કારણે ખેતરો છે તે પાણીમાં તરબોળ થયા છે અને માટી પણ ભીની છે જેમના કારણે ખેડૂતોને અત્યારે નીંદામણ કરવું ખાતી કામ કરવું ત્યારે આ બધી મુશ્કેલી પડી રહી ત્યારે આજે જ અમરેલી જિલ્લામાં વરસાદ નથી અને વરાપને કારણે ખેડૂતો છે તે નીંદામણ કરવા લાગી રહ્યા છે ત્યારે આમ જોઈએ તો અમરેલી જિલ્લામાં 3 લાખથી વધારે હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ 1 લાખથી વધારે હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે ત્યારે ક્યાંક ને ક્યાંક સતત વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે દશરથસિંહ રાઠોડ સંદેશ ન્યૂઝ અમરેલી જૂનાગઢ મહાનગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે શહેરના 90% વિસ્તારના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જૂનાગઢ મહાનગર વિસ્તારમાં ચોમાસા પહેલા પ્રિમોન્સૂનની કામગીરી કરવાની હોય છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે હવે આ જ મુદ્દે નગરપાલિકાના મેયરનું કહેવું છે કે આ સમસ્યાનું સમાધાન જલ્દી જ આવશે અને જે જગ્યાએ રસ્તાઓની ફરિયાદ આવશે ત્યાં તાત્કાલિક પેચવર્ક કરી દેવામાં આવશે ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવા ગયા જગ્યા જગ્યા પર ખાડા પડી ગયા છે તો તાત્કાલિક રસ્તો રિપેર કરવો જોઈએ અમારે કોલેજ જવું ભારે મુશ્કેલી પડે છે વાહન ચલાવવાનું વરસાદ ખૂબ પડવાના કારણે રસ્તાઓ ધોવાઈ ગયેલા છે અને ખાડા પણ પડી ગયેલા છે જેથી વાહન ચાલકોને રસ્તામાં ખૂબ તકલીફ પડી રહી છે વાહન ચલાવવા માટે જેથી કરીને નગર મહાનગરપાલિકાએ આ રસ્તાઓને વહેલી તકે રિપેર કરવા જોઈએ એવી માંગણી છે આપણે જૂનાગઢ ઓલ જૂનાગઢના રસ્તા એવા સરસ ધોવાઈ ગયા છે કે તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી જે માલ નાખ્યો તો કાંકરાની બધી એમાંથી કોઈ પણ હજી અત્યારે ઝાંઝરા રોડના રસ્તા તો એવા બેકાર થઈ ગયા છે કે કઈ સગવડ જ નથી ને રોડ ઉપર પાણી એવા ઝાંઝરા ટુકડી તો એવા ભરાઈ છે કે જાણે પાણી ખૂબ પુષ્કળમાં ભરાણું છે લોકોને ખૂબ તકલીફ પડી છે તો અમે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરશ્રીને સૂચના કરેલી છે કે જે જે વિસ્તારમાં ઓકળા હતા તે કેટલા ઓકળા હતા એ પણ જોવડાવી અને માહિતી આપો અમને કે આ ઓકળા કઈ જગ્યાએ હતા અને કેટલા ભુજમાં ચાલતા વિકાસ કામોમાં ગેરરીતિની ફરિયાદ ઉઠતા નગરપાલિકામાં વિવાદ ઉભો થયો છે નગરપાલિકા દ્વારા હાલમાં રૂપિયા 2 કરોડના ખર્ચે વોકવેની કાયાપલટ કરવામાં આવી છે જેમાં ટ્રેક રિપેરિંગ લાઇટ પાણીની પરબ વગેરે સુવિધા ઊભી કરવામાં આવી છે આ તરફ શહેરના જાગૃત નાગરિકો દ્વારા ચાલતા કામમાં ઓછી ગુણવત્તા અને ગેરરીતિ થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે આવા વિકાસ કામો પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ ટૂંક સમયમાં તેની ખરાબ હાલત જોવા મળતી હોય છે ત્યારે વોકવેનું યોગ્ય અને ગુણવત્તાયુક્ત કામ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ભ્રષ્ટાચાર નર્યો કરવા માટે લોકોને કઈ ખબર ન પડે કે શું કરે તમે જોઈ રહ્યા છો કઈ જાતના કામ કરે છે તમે આ દિવાલ જુઓ કયા એન્જિનિયરે બનાવી છે
કે નગરપાલિકાના એન્જિનિયરે કોઈ કન્સલ્ટન્સ બનાવી છે એને પણ જવાબદારી થાય. આ તમે આ 80 કરોડ રૂપિયા લોકોના ટેક્સના પૈસા બગાડી રહ્યા છો. મારી દ્રષ્ટિએ તો આ નગરપાલિકાને બોડીને સુપરસીટ કરવી જોઈએ અને નવા કોઈ કામ ન કરવા જોઈએ. જે તમે બાજુમાં જુઓ છો કોમ્પ્લેક્સ બનાવેલા છે, એ કોમ્પ્લેક્સનું પણ 5.5 વર્ષથી એ લોકોને કશું નથી કરી શક્યા. બિલકુલ ખોટી વાત છે. ઓક્યુની અંદર હજી માત્ર 3-4 લાખ રૂપિયાનું કામ થયું છે. આ કામની અંદર ગુણવત્તા નથી, આ કામમાં કોલમ નથી, એવા સોશિયલ મીડિયા પર આક્ષેપો ફરતા થયા હતા. સ્થાનિક ધારાસભ્ય, હું, ચીફ ઓફિસર, ઇન્જિનિયર, કન્સલ્ટન્ટ, કોન્ટ્રાક્ટર તમામ ત્યાં પાસે જઈ આવ્યા અને ઓકવે જે લોકો કરે છે એની પાસેથી આવનારા દિવસોમાં સૂચન અમે અગાઉ પણ માંગ્યા હતા, હજી પણ માંગશું. અરવલ્લીના હાઈવે રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. શામળાજી મોડાસા સ્ટેટ હાઈવે પર 3 ફૂટ ખાડા પડી ગયા છે. હિંમતનગર નેશનલ હાઈવે રોડ પર આ સ્થિતિ દેખાઈ રહી છે, જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ પડેલ ખાડાઓથી વાહન ચાલકો હવે ત્રસ્ત થઈ ગયા છે, તેમ છતાં પણ તંત્રને જાણે કાંઈ ખબર જ ના હોય તે રીતે વર્તન કરી રહ્યું છે. ચોમાસામાં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે ઠેર ઠેર ખાડા પડ્યા છે, ખાડા રાહ જોવા મળી રહ્યું છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે મોડાસા શામળાજી હાઈવે પર. સ્પષ્ટ જોઈ શકાય છે કે મોટા મોટા ખાડા પડેલા છે. આ જે ખાડા પડ્યા છે જેના કારણે જે વાહનો છે એમને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. 3-3 થી 4-4 ફૂટ જેટલા ખાડા પડવાના કારણે વાહન ચાલકોના જે વાહનો હોય છે એ પણ તૂટી જતા હોય છે, ક્યાંક એન્જિન ખરાબ થતા હોય છે, ત્યારે વાહન ચાલકોને ક્યારેક અકસ્માતોનો પણ સામનો કરવો પડતો હોય છે. ન માત્ર શામળાજી મોડાસા પરંતુ શામળાજીથી હિંમતનગર નેશનલ હાઈવે પર પણ મસ્ત મોટા ખાડા પડી રહ્યા છે, ત્યારે તંત્ર જાગૃત થાય અને આ જે ખાડા છે એ સત્વરે પૂરે અને વાહન ચાલકોને પૂરતી સગવડ આપે એવી સ્થાનિકોની માંગ રહેલી છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. વલસાડમાં ભારે વરસાદથી માલવણગા આવે રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. ગામના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા ગામના અંદાજે 6,000થી વધુ લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. દર વર્ષે ભારે વરસાદને કારણે ગામમાં પાણી ભરાવાથી ગ્રામજનોને હેરાનગતિ વેઠવી પડે છે, ત્યારે તંત્ર કોઈ નક્કર પગલાં લે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. જ્યાં નવસારીમાં પડેલો વરસાદ અને વલસાડમાં પડેલો વરસાદનું જે પાણી છે એ સીધે સીધું માલવણ ગામની અંદર આવે છે અને માલવણ ગામની અંદર પાણીનો નિકાલ ન થવાને કારણે અહીં ગામની અંદર ગૂંથણથી પર ઉપર સુધીના પાણી પ્રવેશી ચૂક્યા છે અને ગામ લોકો જે છે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલ અમે માલવણ ગામની અંદર જતા જે રસ્તા ઉપર ઊભા છે, પરંતુ હાલ અહીં રસ્તો દેખાઈ નથી રહ્યો. નદીમાં રસ્તાઓ પરિવર્તિત થઈ ચૂક્યા છે, ગામની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, ગામની શાળાઓથી લઈને ગામના બધા જ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો જે છે પોતાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે, લોકોના ઘર સુધી પાણી છે. ગામ લોકો જે છે આ પાણી નિકાલની માંગ કરી રહ્યા છે, ત્યારે દર વર્ષે આ જ પ્રકારની હાલત અહીં માલવણ ગામમાં ચોમાસા દરમિયાન થાય છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ.